રાજપીપળા ખાતે છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ ખાતે નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા ગરીબ કલ્યાણ મેળાના આગોતરા આયોજન અને તેની પૂર્વ તૈયારીઓ સંદર્ભે નિવાસી અધિક કલેક્ટર એચ કે વ્યાસના અધ્યક્ષપદે રાજપીપળા કલેક્ટરાલય ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગરીબ કલ્યાણ મેળા દરમિયાન વિવિધ વિભાગોની યોજનાકીય સહાયના લાભાર્થીઓ માટે થઈ રહેલી ડેટા એન્ટ્રીની વિસ્તૃત સમીક્ષા થતા નિવાસી અધિક કલેક્ટર એચ કે વ્યાસે તમામ વિભાગોના લાભાર્થીઓની ડેટા એન્ટ્રી સમય મર્યાદામાં પૂર્ણ થાય તે જોવાની ખાસ હિમાયત કરી હતી. જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળા પહેલા જ 16,000 થી પણ વધુ લાભાર્થીઓની ડેટા એન્ટ્રી અત્યાર સુધીમાં થઈ ગઈ છે અને મેળા દરમિયાન પણ 2,300 થી પણ વધુ ડેટા એન્ટ્રી થનાર છે, એટલે લાભાર્થીઓની સંખ્યા હજી પણ વધી શકે તેવી શક્યતા પૂરેપૂરી રહેલી છે. તદઉપરાંત લાભાર્થીઓને આપનારા વિવિધ કિટ્સ અને સાધનો પણ પરફેક્ટ કાર્યરત હોવા અંગેની જે વિભાગ દ્વારા પૂરતી ચકાસણી કર્યા બાદ જ લાભાર્થીઓને તેનું વિતરણ થાય તે જોવાની પણ અમલીકરણ અધિકારીઓને ખાસ તાકીદ કરાઈ છે. ગરીબો, જરૂરતમંદો તથા વંચિતોનો સાચા અર્થમાં વિકાસ થાય તે માટે ગુજરાત સરકારે જુદા જુદા જિલ્લાઓમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરેલું છે. આપણા નર્મદા જિલ્લામાં પણ જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું આયોજન છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ છે ત્યાં રાખવામાં આવેલું છે. આ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો આપણે નર્મદા જિલ્લામાં 24 તારીખે યોજાનાર છે અને આપણા માનનીય પ્રભારી મંત્રીશ્રી માનનીય શ્રી પૂર્ણેશભાઈ મોદી સાહેબ પણ એમાં પધારનાર છે. આ મેળાની જે જુદી જુદી વ્યવસ્થા અને એની તૈયારીની સમીક્ષા માટે આજે એક બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું અને જુદા જુદા વિભાગો જે પણ લાભ આપવા માગે છે એમાં કયા પ્રકારની ડેટા એન્ટ્રી છે, કયા પ્રકારના લાભ આપવાના છે એની પણ આજે સમીક્ષા કરવામાં આવી. ગરીબ કલ્યાણ મેળો જે 24મી તારીખે યોજાવાનો છે એની તૈયારી ઓલમોસ્ટ પૂર્ણતાને આરે છે. લગભગ 16,000થી પણ વધુ લાભાર્થીઓની ડેટા એન્ટ્રી અત્યાર સુધીમાં મેળા પહેલાં જ થઈ ગઈ છે. મેળા દરમિયાન પણ 2,300થી પણ વધુ ડેટા એન્ટ્રી થનાર છે. આમ લાભાર્થીઓની સંખ્યા હજુ પણ વધી શકે એવી શક્યતા પૂરેપૂરી છે. જે કીટ આપવાની છે અથવા જે લાભ આપવાના છે જુદા જુદા લાભાર્થીઓને એના ફંક્શનિંગ બાબતે પણ ખાસ તકેદારી લેવામાં આવી છે. એ કીટ બરાબર વર્ક કરે છે કે કેમ, કંઈ માલ ફંક્શનિંગ નથી અથવા એમાં તો બીજું કંઈ બિનઉપયોગી નથી એ પ્રકારનું એક ચકાસણી જે તે વિભાગના અધિકારીઓ છે એને ચકાસણી કરી લેવા માટે સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ ચકાસણી કરીને જે તે અધિકારીએ પ્રમાણપત્ર આપવાનું છે કે આ કીટ બરોબર કામ કરી રહી છે ત્યાર પછી જ લાભાર્થીને હેન્ડઓવર કરવામાં આવનાર છે. એટલે કીટના ફંક્શનિંગ બાબતે પણ કોઈ જ શંકાને સ્થાન રહે નહીં એના માટે આ વ્યવસ્થા ગુજરાત સરકારે ખાસ સૂચના આપી છે કે આ પ્રકારની વ્યવસ્થા કર્યા પછી જ કીટ લાભાર્થીને હેન્ડઓવર કરવામાં આવે. કોવિડના કેસો ઓછા થઈ રહ્યા છે તેમ છતાં પણ સરકારની જે COVID-19 અંગેની જે પ્રવર્તમાન જે ગાઈડલાઇન છે, સૂચનાઓ છે, એ તમામે તમામ સૂચનાઓનું સંપૂર્ણપણે પાલન કરીને 24 તારીખના રોજ નર્મદા જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવનાર છે.